ખાડો ખોદાતા અકસ્માતની ભીતિ. જાગૃત નાગરિકો ફરિયાદ કરે છે એને નગરપાલિકા દાદ આપતી નથી, અને એમની ફરિયાદો લેખિતમાં ફરિયાદો ડસ્ટબિનમાં નાખી દેતી હોય છે, એવા અનેક દાખલાઓ થયા છે. એવું લાગે છે કે આ ખાડો છે કોઈની અકસ્માતની રાહ જોતો હોય છે. પરિણામ સ્વરૂપે ભુજના લોકોને જે પણ સમસ્યાઓ થાય છે એ સમસ્યાઓ નગરપાલિકા સુધી પહોંચતી નથી. તો એવું લાગે છે કે નગરપાલિકાનો ભ્રષ્ટ તંત્ર ભુજના લોકો માટે ખૂબ જ ઘાતક બન્યો છે. ભુજ શહેરના જુબેલી સર્કલ પાસે મોટો ખાડો ખોદાતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ભુજની અંદર આવા અનેક ખાડા જોવા મળ્યા છે અને ભૂતકાળમાં ખાડાઓના કારણે અકસ્માતો પણ થયા છે. વાત કરીએ તો નળ સે જલ યોજનામાં નળ સર્કલથી જનરલ હોસ્પિટલ સુધી જે ખાડા કરવામાં આવ્યા હતા તે આંશિક રૂપે અમુક જગ્યાએ કોન્ક્રીટ કરવામાં આવ્યું છે, પણ તે સંપૂર્ણપણે ખાડા પૂરવામાં નથી આવ્યા અને જે ખાડા પૂરવામાં આવ્યા છે એ પણ ઉખડવા લાગ્યા છે. એવું લાગી રહ્યું છે કે નગરપાલિકાનો ભ્રષ્ટ તંત્ર ભુજવાસીઓ માટે ખૂબ જ ઘાતક બન્યો છે. નમસ્કાર મિત્રો, કચ્છકેરમાં આપનું સ્વાગત છે. હું છું તેજસ પરમાર. જે રીતે વાત કરવામાં આવે છે કે જ્યારે કોઈ ખાડો ખોદીને જતા હોય છે ત્યારે એની જવાબદારી ભુજ નગરપાલિકાની હોય છે અને ટેલિફોન વાયરની પણ હોય છે. આજે ટેલિફોનના વાયરના જે જુબેલી સર્કલ પાસે જે ખાડો ખોદીને ગયા છે, એવું લાગે છે કે આ ખાડો છે કોઈની અકસ્માતની રાહ જોતો હોય છે. ટ્રાફિક જામ પર સર્જાઈ શકે છે. આપણી પાસે દત્તેશભાઈ છે. દત્તેશભાઈ શું કહેશો, આ જે જુબેલી પાસે જે ખાડો કોઈની રાહ જોતો હોય અકસ્માતની? બિલકુલ સાચી વાત છે, કેમ કે આવા ખાડાઓ ભુજમાં અનેક જગ્યાએ આપણે જોયા છે અને ભૂતકાળમાં એનામાં અકસ્માતો થયા છે, એની ફરિયાદો પણ થયેલી છે. પરંતુ ભુજ નગરપાલિકા ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે એ માત્ર પોતાના ટકાવારીમાં જ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ છે એનામાં જ પડેલા હોય છે. જેમ કે આપે કીધું કે ખાડો જે ખોદે છે, જે પણ ઓથોરિટી જે ખાડો ખોદતી હોય એ નગરપાલિકામાં પૈસા ભરતી હોય કે અમે આટલા આટલા મીટરનો ખાડો ખોદશું એના અમે આ પૈસા ભરેલા છે. એનું કામ પૂર્ણ થયા બાદ નગરપાલિકા એ ખાડાને જે પણ ખાડો હોય, આરસીસી હોય કે સીસી હોય કે ડામર હોય, એ નગરપાલિકાને પૂરવાનું હોય, પણ નગરપાલિકા એ કામ કરતી નથી. એનો એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તમને કહું તો જે નળ સે જલ યોજનામાં નળવાળા સર્કલથી જનરલ હોસ્પિટલ સુધી જે ખાડા કરવામાં આવ્યા, આંશિક રૂપથી અમુક જગ્યાએ એના ઉપર કોન્ક્રીટ કરવામાં આવ્યું છે, પણ એ સંપૂર્ણપણે ખાડા હજી દાટવામાં નથી આવ્યા અને જે ખાડા દટાયા છે એ પણ પાછા ઉખડી ગયા છે. તો એવું લાગે છે કે નગરપાલિકાનો ભ્રષ્ટ તંત્ર ભુજના લોકો માટે ખૂબ જ ઘાતક બન્યો છે. નગરપાલિકા ક્યાંક એની જ રાહ જોઈ છે કે એ ખાડાઓમાં કોઈ મોટા અકસ્માતો થાય, જેમ કે રાજકોટની ગેમ ઝોનની ઘટના બની એના બાદ આખો ગુજરાત જાગ્યો છે. તો આજે નગરપાલિકાની સ્થિતિ એવી છે કે એવો કોઈ મોટો અકસ્માત બનશે, ભુજના નાગરિકોના કદાચ મૃત્યુ થશે, એના પછી નગરપાલિકા જાગે અને આ ખાડા પૂરે, તો એવું મને દેખાઈ રહ્યું છે. દત્તેશભાઈ, નગરપાલિકા અમે તો અનેક રજૂઆત કરવા, નગરપાલિકા કે એના કોઈ વસ્તુની ખ્યાલ જ નથી. ભુજની પ્રજાને બધે રીતે દેખાય છે, પ્રમુખ સાહેબને નથી દેખાતો કારણ. બિલકુલ સાચી વાત છે, કેમ કે પ્રમુખ સાહેબ પોતાની એસીજન બહાર નીકળતા નથી, લોકોની સમસ્યા શું છે એ કોઈ જાણતા નથી. વધારામાં એ નગરપાલિકાની દરેકે દરેક વોર્ડમાં ઓફિસ હોય, વોર્ડન હોય, વોર્ડનને આ બધું જોઈ અને નગરપાલિકાને રિપોર્ટ કરવાનું. નગરપાલિકામાં કોઈ વોર્ડન જ બહુ ઓછી સંખ્યામાં છે. પરિણામ સ્વરૂપે ભુજના લોકોને જે પણ સમસ્યાઓ થાય છે એ સમસ્યાઓ નગરપાલિકા સુધી પહોંચતી નથી.
અને જે પહોંચે છે જાગૃત નાગરિકો ફરિયાદ કરે છે એને નગરપાલિકા દાદ આપતી નથી, અને એમની ફરિયાદો લેખિતમાં ફરિયાદો ડસ્ટબિનમાં નાખી દેતી હોય છે એવા અનેક દાખલાઓ થયા છે. પરંતુ નગરપાલિકાનું પેટનું પાણી ક્યાંય હલતું હોય એવું અમને દેખાતું નથી. જાહેર રસ્તાઓ, જાહેર માર્ગ ઉપર જે ખાડાઓ ખોદી ટેલિફોનના વાયરના હોય, પાણીની હોય, સમસ્યાને લઈને હોય, પણ એ ખાડો શું કોઈની રાહ જોતો હોય છે કે અકસ્માત થાય પછી એની કામગીરી થાય? નગરપાલિકા જ એવી રીતે રાહ જોઈએ છે કે કોઈ મોટો અકસ્માત થાય અને પછી એ બનાવ બને. તમને એક દાખલો આપું, સ્મૃતિવનની સામે એક સ્પીડ બ્રેકર ઉપર મિર્જાપરના એક સુથાર યુવાનનું મૃત્યુ થયું હતું. એના બાદ નગરપાલિકાએ સ્પીડ બ્રેકરો અથવા આરએનબીએ સ્પીડ બ્રેકરો દૂર કર્યા હતા. એનો મતલબ સીધે સીધો એ થાય છે કે આવી કોઈ અઘટિત ઘટના બને એના બાદ નગરપાલિકા અને તંત્રો જાગે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મારું એવું માનવું છે કે આપણી પણ જવાબદારી છે, ભુજની જનતાની પણ જવાબદારી છે કે આવા જે કામ નથી કરતા એવા નિષ્ઠુર લોકોને સત્તા ઉપરથી દૂર કરવું જોઈએ, અને લોકોના જે કામ કરે છે એવા લોકોને ચૂંટી અને એ જગ્યાએ બેસાડવું જોઈએ, જેના લીધે આપણી સુખાકારી એ લોકો જોઈએ અને આપણે આ બધે કાર્યવાહી કરવાથી રાહત મળે અને આપણા વતીથી એવો કાર્યવાહી કરે. પરંતુ એવું દૂર દૂર સુધી ક્યાંય થતું હોય એવું દેખાતું નથી. દતેશભાઈ, જ્યારે કોઈ ઘટના સજાય, ઘટના થઈ જાય છે ત્યારે જ કચ્છનું વહીવટી તંત્ર દોડતો થાય છે. બિલકુલ સાચી વાત છે. આવી ઘટનાઓ બને, ભુજના લોકો અથવા કચ્છના લોકોના જીવ જાય અથવા એના જીવ ઉપર મોટું જોખમ તોડાય ત્યારે જ આ અધિકારીઓ જાગે છે. એના પહેલા આ લોકોને કાંઈ જ ગતાગમ નથી હોતો કે આના લીધે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે અથવા તો આના કારણે લોકોના જાનહાનિ થઈ શકે. જેમ કે રખડતા ઢોરોની બાબત હોય કે આવા ખાડાઓની બાબત હોય, એનામાં પણ લોકોના મૃત્યુ થયા અને હાઈકોર્ટના આદેશો થયા, એના પછી અમુક દિવસો સુધી નગરપાલિકા જાગૃત હોય છે, પણ ત્યારબાદ દીવા તળે જેમ અંધારો હોય એવી જ સ્થિતિ સર્જાય છે અને નગરપાલિકામાં કોઈ જ કામ કરતું હોય એવું દેખાતું નથી.